સેલંબા ગામે આજે બજરંગ દળે યોજેલી શૌર્ય જાગરણ યાત્રા પર પથ્થર મારો આગ ચંપીનો બનાવ। આ ઘટનામાં કેટલાક ઇસમો ઘવાયા છે જેમને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે। જોકે આ ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને મોટી પોલીસ કુમક ખડકી દેવાઈ હતી। હાલ પરિસ્થિતિ સંપૂર્ણ કાબૂમાં અને નિયંત્રણ હેઠળ છે। પોલીસે શાંતિની અપીલ કરી છે તો બીજી તરફ આ ઘટનાની જાણ થતાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને લોકોને મળ્યા છે। એ તમામ લોકોને શાંતિની અપીલ કરે છે। સાથે સાથે વહીવટી તંત્ર પણ પ્રાંત અધિકારી પોલીસ તંત્ર તમામ લોકો ઉપસ્થિત છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે આટલી મોટી ઘટના જે બની છે તેની પાછળ જે પૂર્વ આયોજિત કાવતરો હોય એવું અમને લાગી રહ્યું છે। તે માટે જે પણ લોકો જવાબદાર હોય તેમની સામે પોલીસ તંત્ર કડક સાથે પગલાં લે અને ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને એવી અમારી માંગ છે। સાથે તમામ લોકોને પોતાના ઘરમાં રહેવા અને શાંતિ રાખવાની અપીલ પણ કરી છે। તો બીજી તરફ નર્મદા પોલીસે પણ જણાવ્યું છે કે નર્મદા જિલ્લાના સેલંબા ટાઉનમાં નીકળેલ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ શૌર્ય યાત્રા દરમિયાન બનેલ બનાવ હાલ સંપૂર્ણ કાબૂમાં છે। જિલ્લાના પોલીસ વડા તથા જિલ્લાની તમામ બ્રાન્ચોની પોલીસ હાજર છે। પરિસ્થિતિ છેલ્લા બે કલાકથી સંપૂર્ણ કાબૂમાં છે। હાલ સેલંબા ટાઉનમાં શાંતિ છે। પોલીસનું ફ્લેગમાર્ચ ચાલુ છે। શૌર્ય યાત્રા ફરીથી શાંતિપૂર્ણ રીતે પસાર થઈ ગયેલ છે। બનેલ બનાવ બાબતે સંડોવાયેલ ઇસમોને રાઉન્ડ અપ કરવાની તથા કાયદેસરની કાર્યવાહી કરવા અંગે ગુના દાખલ કરવાની તજવીજ ચાલુ હોવાનું જણાવ્યું છે। દીપક જગતાપ, જેડેશ ટીવી, રાજપીપળા।